हेलो फ्रेंड्स, वेलकम बैक टू द हेल्दी ट्रैक। दिस इज डॉक्टर ट्विंकल पटेल, योर हेल्थ एंड वेलनेस पार्टनर। सो वी ऑल आर इन पेंडेमिक सिचुएशंस, कोविड एरा में छे, पण लाइफ अपनी स्टॉप नहीं थती। सो एज यू नो के वी आर कमिंग अप विद द हेल्थ अवेयरनेस टॉपिक। सो टुडेज टॉपिक इज प्रीकंसेप्शनल प्री फेमिली प्लानिंग केर। तो એમાં શું કેર કરવી, કેવા કેવા ફેક્ટર્સ ને આપણે ધ્યાનમાં રાખીને ફેમિલીનું ફેમિલી પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે કપલે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ। સો વિથ ફોર ધીસ ટોપિક ટુડે વી હેવ ડોક્ટર પ્રેરણા શાહ, શી ઇઝ ધ એમડી ગાયનેકોલોજિસ્ટ એટ મધરહુડ વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ। વેલકમ બેક ડોક્ટર ટુ ધ હેલ્ધી ટ્રેક એન્ડ થેન્ક યુ વેરી મચ ટુ ગિવિંગ યોર પ્રેશિયસ ટાઈમ એઝ અ કોરોના વોરિયર્સ। મેડમ ઇઝ વર્કિંગ 24/7 ટુ ધ હોસ્પિટલ, સો વેલકમ બેક ટુ ધ ડોક્ટર્સ। આજનો જે ટોપિક છે જે કીધું કે પ્રીકન્સેપ્શનલ પ્લાનિંગ, તો વોટ ઇઝ ધ પ્રીકન્સેપ્શનલ પ્લાનિંગ અને કેર એટલે શું? હેલો વ્યુઅર્સ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મેડમ કે આપણે નવા નવા ટોપિક સાથે એક અવેરનેસ ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ। પ્રીકન્સેપ્શન કેર એટલે કે જ્યારે ફેમિલી પ્લાનિંગ કરતા હોઈએ તો એક બહુ મોટી જવાબદારી છે ફિમેલ માટે અને ફેમિલી માટે। તો એના માટે ફિમેલનું બોડી પણ એટલું જ સરસ રીતે પ્રિપેર્ડ હોવું જોઈએ from all the aspects, psychologically and physically both, to conceive અને conceive કર્યા પછી 9 months જે એની health છે એકદમ stable અને easy smooth pregnancy રહે એના માટે। અને એટલા માટે preconception care is very important। Generally it starts before 3 or 6 months of planning। જ્યારે પણ plan કરીએ છે ના 6 મહિના પહેલા આ વસ્તુ મગજમાં આવી જોઈએ કે 6 મહિના પછી કે 3 મહિના પછી પ્લાન કરીશું, તો એના માટે અત્યારથી શું તૈયારી કરવાની છે। તો જે પ્રમાણે તમે કીધું કે આ આટલું બધું જ ઇમ્પોર્ટન્ટ છે, તો એવા જે પણ કપલ છે કે જે નિયરેસ્ટ ફ્યુચરમાં ફેમિલી પ્લાનિંગ કે બચ્ચા લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, તો એમને આઈડિયલી કોને કન્સલ્ટ કરાવવું જોઈએ અને આનો હેતુ શું છે કે આ પ્લાનિંગ કરવાનું? બેઝિક એમ એ છે પ્રીકન્સેપ્શન કેરનો કે જે ચાઇલ્ડ અને મધર બંનેની હેલ્થ થ્રુ આઉટ પ્રેગ્નન્સી અને આફ્ટર ડિલિવરી સરસ રહે એના માટેનો એમ છે મેઇન, તો કે કોઈ પણ જાતની ખામી ના રહે કેરમાં અને હેલ્થમાં। બરાબર, અને જનરલી કન્સલ્ટ કરવાનું રહે છે ગાયનેકોલોજીસ્ટને કે જેથી કરીને ફિઝિકલ જે એમનું છે બોડી બ્લડ ટેસ્ટ આ સોનોગ્રાફી બધું જ થઈ જાય, તો ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટેશન કરવાનું રહે છે। અને બીજું ન્યુટ્રિશનિસ્ટને કે બોડીની અને આપણી જે લાઇફસ્ટાઈલ આખી જે અલગ છે અત્યારે એને કઈ રીતે એક નવી ન્યુ લાઇફસ્ટાઈલ ડેવલપ કરીએ કે જે બેબીના પ્લાનિંગ માટે ફ્રેન્ડલી છે। બરાબર, સો જે પ્રમાણે તમે કીધું કે ગાયનેકોલોજીસ્ટને સલાહ લેવી જોઈએ જ્યારે નિયરેસ્ટ ફ્યુચરમાં તમારે પ્લાનિંગ હોય પ્રેગ્નન્સીનું, તો એઝ અ ગાયનેકોલોજીસ્ટ આવા કપલને તમે બ્લડ ટેસ્ટ કરવાની સલાહ આપો છો કે કઈ મેડિસિન સ્ટાર્ટ કરવાની ને કેવા કેવા બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ, તો તમે શું સજેસ્ટ કરો છો એની માટે? જનરલી જ્યારે પણ પેશન્ટ આ કોન્સેપ્ટ સાથે આવે છે કે વી આર થિંકિંગ ટુ પ્લાન નાઉ, તો સૌથી પહેલા એક બેઝિક ઇવેલ્યુએશન હોય છે સ્ટાર્ટિંગ ફ્રોમ ધ એજ। સપોઝ કપલની એજ છે યંગ એજ છે લેસ ધેન 30 યર્સ છે, તો વી કેન કાઉન્સલ ધેમ કે ધીસ ઇઝ નેચરલ ફિનોમિનન, યુ કેન પ્લાન એન્ડ વિધાઉટ સ્ટ્રેસ યુ કેન પ્લાન ફોર 1 યર। કે 1 યર પછી પણ જો પ્રેગ્નન્સી નથી રહેતી તો દે નીડ ટુ કન્સલ્ટ ડોક્ટર। એટલે આ જો સમજવું પણ જરૂરી છે કે ઇન્ફર્ટિલિટી ક્યારે કહેવાય। બરાબર છે, અને જે પેશન્ટ્સની એજ અબોવ 35 છે એમને પણ અવેર કરવા પડે કે યુ શુડ કન્સીવ ઇન 3 ટુ 6 મંથ્સ, ઇફ યુ ડોન્ટ કન્સીવ ધેન યુ શુડ સ્ટાર્ટ ટ્રીટમેન્ટ અર્લી, કેમ કે એજ જઈ રહી છે। બરાબર છે, બીજો એક આવે છે વજન, BMI આપણે કેલ્ક્યુલેટ કરતા હોય છે BMI ના આધારે વી હેવ ટાઈમ કે હવે 3 કે 6 મંથ્સ માં યુ રિડ્યુસ યોર વેઇટ। સપોઝ BMI હાઈ હોય તો 25 કરતા વધારે હોય તો એવા પેશન્ટને આપણે એડવાઇસ આપી શકીએ કે રિડ્યુસ વેઇટ બિફોર યુ સ્ટાર્ટ પ્લાનિંગ, રિડ્યુસ યોર વેઇટ એક ટાર્ગેટ આપી શકાય। અંડરવેઇટ પેશન્ટ છે તો એને ટાર્ગેટ આપી શકાય કે અચીવ કરે જેથી કરીને ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમનો વેઇટ નોર્મલ થઈ જાય, પ્રેગ્નન્સીનો વેઇટ પણ નોર્મલ થઈ જાય। યસ, બીજું જે ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં એટલે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા એવા કોઈ મેડિકેશન્સ કે જે સ્ટાર્ટ કરવાની જરૂર પડે કે એવી કોઈ સોનોગ્રાફી કે એવા કોઈ ડાયગ્નોસિસ કરાવવાની જરૂર હોય? યસ યસ, અને આ જે આપણે ઇન્ક્વાયરી કરતા હોય છે એમાં બધી ડિટેલ હિસ્ટ્રી લઈએ, જેમ કે એનું મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલર છે કે ઇરેગ્યુલર છે, ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ થાઇરોઇડની હિસ્ટ્રી છે, હાઇપરટેન્શનની હિસ્ટ્રી છે, તો આ બધું જ એક ઇવેલ્યુએટ થાય છે। અને
એના આધારે બ્લડ ટેસ્ટ જે બેઝિક બ્લડ ટેસ્ટ હોય છે લાઈક જેમ કે હિમોગ્લોબિન છે શુગર છે થાઇરોઇડ છે બેઝિક બ્લડ ટેસ્ટ કે જેથી કરીને વી કેન રૂલ આઉટ કે પ્લાન કરતા પહેલા બધું જ નોર્મલ છે અને સોનોગ્રાફી સોનોગ્રાફીમાં ગર્ભાશય છે અંડાશય છે એની સિચ્યુએશન નોર્મલ છે કે આ બધું જ પ્રિકન્સેપ્શનલ કેરમાં આવે અને સપોઝ કે પોઝિટિવ ડાયગ્નોસ થાય છે સપોઝ એ પેશન્ટ ડાયાબિટીક છે તો એને બિફોર સ્ટાર્ટ પ્લાનિંગ શી કેન સ્ટાર્ટ ડાયાબિટીસ ટ્રીટમેન્ટ કેમકે જો અનકન્ટ્રોલ હાઇપરટેન્શન અનકન્ટ્રોલ ડાયાબિટીસ કે અનડિટેક્ટેડ ડાયાબિટીસ એન્ડ અનડિટેક્ટેડ હાઇપરટેન્શન કેન લીડ ટુ મેજર પ્રોબ્લેમ્સ ઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો એ ખબર હોય તો પહેલાથી જ એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ શકે બરાબર અને મેડિકેશનમાં ડેફિનેટલી મેડિકેશન ફોલિક એસિડ ઓવરઓલ વર્લ્ડ વાઇડ રેકમેન્ડેડ છે કે ફોલિક એસિડ પણ બિફોર પ્લાનિંગ 3 મંથ્સ પહેલા પ્રેગ્નન્સીના પ્લાનિંગ પહેલા 3 મંથ્સ ફોલિક એસિડ બોડીમાં સપ્લિમેન્ટ જવું જોઈએ જેથી કરીને બચ્ચાની અંદર કોઈ ન્યુરલ પ્રોબ્લેમ એટલે કે બ્રેઇન રિલેટેડ કોઈ એનોમલીસ કે કોઈ કોઠા પણ ના ડેવલપ થાય એના માટે અને બીજું જેમ કે આપણે જ્યારે હિસ્ટ્રી લેતા હોઈએ પેશન્ટની તો ઘણા બધા એવા પ્રોફેશનમાંથી હોય છે અને પેશન્ટ્સ પણ એવા કન્સેપ્ટ સાથે આવે છે એન્ડ ધેટ ઇઝ ગુડ પોઈન્ટ કે સપોઝ એવા કોઈ ઓક્યુપેશનમાં છે કે જેમને રેડિયેશન કોન્સ્ટન્ટ આવતું હોય કે કોઈ એવા લેબ ટેકનિશિયન છે કે જેમને રેડિયેશન એક્સપોઝર ડેઈલી થતું હોય કોઈ કેથલેબમાં કામ કરતા હોય જેમને રેડિયેશન એક્સપોઝર થતું હોય કોઈ ફાર્મર્સ છે જે ખેતરમાં કામ કરે છે પેસ્ટિસાઇડ્સ એક્સપોઝર થતું હોય ઘણા કેમિકલ એવા ફેક્ટરીમાં કામ કરે કેમિકલ્સ એક્સપોઝ થતું હોય તો આ જે બધા જ ઓક્યુપેશનલ હેઝર્ડ્સ છે જે પ્રેગ્નન્સી વખતે પણ જો ચાલુ રહે એનું એક્સપોઝર તો બાળકની અંદર બહુ મોટી ખોડખા પણ પેદા કરી શકે તો આવા જે પેશન્ટ્સ છે કે જે પ્લાનિંગ કરે છે પ્રેગ્નન્સીને એ એમના વર્ક પ્લેસ પર રિક્વેસ્ટ કરીને એમનું જે વર્કિંગ સ્ટેશન છે ચેન્જ કરાઈ શકે બરાબર જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય ચેન્જ કરાઈ શકે એનું રૂટિન છે એ થોડું ઘણું ચેન્જ કરાઈ શકે જેથી કરીને કોમ્પ્લિકેશન્સમાં બાળકને અને મધરને એ બધા ઇશ્યુઝ ના થાય એના હેઝર્ડસ ના થાય સાઇડ ઇફેક્ટ્સ ના થાય યસ યસ બરાબર છે તો એ બધું તમે એમને ગાઈડ કરતા હોય કરીએ છીએ સો એઝ પર યોર એડવાઇસ અને સપોઝ તમારી પાસે કોઈ પણ કપલ આવે છે અને ઇફ ધે વોન્ટ અ પ્રેગ્નન્સી તો તમે એમને એવું જે ફર્ટાઇલ પીરિયડ છે તો એમને કઈ રીતે એ એડવાઇસ કરો છો કે એમને વિચ ઇઝ ધ મોસ્ટ ફર્ટાઇલ પીરિયડ તો ક્યારે એમને રિલેશન્સ રાખવા જોઈએ ને કેવી રીતે આખું એક પ્રોપર મેનેજ સ્કેડ્યુલ્સ મેનેજ કરવું જોઈએ ઇફ બોથ આર વર્કિંગ ઘણા કેસમાં એવું પણ બનતું હોય છે આઈડિયલી જે ફર્ટાઇલ પીરિયડ જે રેગ્યુલર નોર્મલ સાયકલ હોય 28-30 ડેઝ ની સાયકલ એમાં ફર્ટાઇલ પીરિયડ 10-20 ડેઝ ની જે મિડ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એને ફર્ટાઇલ પીરિયડ કહેવાય છે ઘણા મિક્સ હોય છે ફર્ટાઇલ પીરિયડ ને રિલેટેડ તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે 10માંથી 20માં દિવસ એટલે કે મિડ મેન્સ્ટ્રુઅલ ફેઝ છે એ ફર્ટાઇલ પીરિયડ કહેવાય વી જનરલી એડવાઇઝ ટુ હેવ રિલેશન ઓલ્ટરનેટ ડે સો દેટ વિલ બી ફ્રુટફુલ અને જે પેશન્ટની સાયકલ્સ ઇરેગ્યુલર રહે છે ઇન ધેટ કેસ વી કેન નોટ જજ કે ક્યારે ઓવ્યુલેશન થશે ધોઝ પેશન્ટ્સ મે ટેક હેલ્પ ઓફ ડોક્ટર વેન ધે પ્લાન ઓવ્યુલેશન સ્ટડી માટે એટલે પેશન્ટ ઇઝ સ્પોટિંગ ધ ફર્સ્ટ ડે નો જે મેન્સ્ટ્રુએશન સાયકલ છે ધેટ કન્સિડર એઝ અ ફર્સ્ટ ડે ઓફ મેન્સ અને એ કાઉન્ટ કરીને અમે 10 થી 20 માં દિવસમાં રિલેશન્સ તમે લોકો એડવાઇસ કરતા હોય છે યસ સો આના સિવાય મેડમ તમે જે કીધું કે લાઇફસ્ટાઇલમાં પણ ઘણા એવા ચેન્જીસ કરવા પડતા હોય છે વેન યુ આર પ્લાનિંગ ફોર ધ બેબી તો એવા શું એમને લાઇફસ્ટાઇલમાં કે એમના રૂટીન વર્ક પ્લેસ છે કે એમની રૂટીન ઇફ દે આર હાઉસ વાઇફ ઓર વોટ એવર જે પણ એમનું વર્કિંગ છે તો લાઇફસ્ટાઇલમાં પર્સનલ લાઇફસ્ટાઇલમાં શું એવા ચેન્જીસ એમને ધ્યાન રાખવાના હોય છે આમ જોવા જઈએ તો અત્યારે લાઇફસ્ટાઇલ ઘણી લાઈક ચેન્જ થઈ ગઈ છે વિથ ધ જંક ફૂડ્સ એન્ડ ગેજેટ્સ યુઝ અને આઈડિયલી પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે વી નીડ ટુ હેવ વેરી બેલેન્સ એન્ડ હેલ્ધી લાઇફસ્ટાઇલ જેમાં ઇન્ક્લુડ થાય છે ડાયટ પાર્ટ એક્સરસાઇઝ અને સાયકોલોજીકલ હેલ્થ મેન્ટલ હેલ્થ ત્રણ વસ્તુનો ઇમ્પોર્ટન્સ છે ડાયટમાં બને ત્યાં સુધી જંક ફૂડ નહીં લેવું બહારનું ખાવાનું અવોઇડ કરવું અને જે તમે ન્યુટ્રિશિયસને કન્સલ્ટ કરીને એ પ્રમાણે ફૂડ ફોલો કરી શકો જેથી કોઈ પણ જાતની વિટામિન કે બેઝિક માઇક્રોન્યુટ્રિયન્ટ્સની કોઈ ડેફિશિયન્સી ના રહે બોડીની અંદર બીજું એક્સરસાઇઝમાં ઘણા મિક્સ ચાલતા હોય છે કે વેન યુ પ્લાન પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી પ્લાનિંગ વખતે એક્સરસાઇઝ ના કરાય એ બિલકુલ ખોટી વાત છે પ્રેગ્નન્સી પ્લાનિંગ વખતે એક્સરસાઇઝ કે એની કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ સ્વિમિંગ છે જીમ છે એની કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ યુ કેન ડૂ જેથી કરીને ઓવ્યુલેશનની ફ્રિકવન્સી ઓવ્યુલેશનના ચાન્સીસ વધે છે સ્પેશિયલી આ પીસીઓડી પેશન્ટ્સ અને ઓવરવેટ પેશન્ટ્સમાં બહુ હેલ્પફુલ થાય છે સો દે કેન કન્ટિન્યુ વિથ ધ એક્સરસાઇઝ દેટ વિલ ડેફિનેટલી હેલ્પ ટુ કન્સીવ અને ત્રીજી વસ્તુ છે કે જે મેન્ટલ હેલ્થ કે
આપણા જે કોઈ પણ ફેમિલીની અંદર જ્યારે ફિમેલ કે કપલ વિચારી રહ્યું છે પ્રેગ્નન્સી પ્લાનિંગ, તો એ કમ્પ્લીટલી ફેમિલીની રિસ્પોન્સિબિલિટી છે ટુ પ્રોવાઈડ ધેમ ગુડ એન્વાયરમેન્ટ. યસ, એ વર્કિંગ પ્લેસ પર અને ઘરે અને બધે જ ડેફિનેટલી પ્રોવાઈડ ધેમ ધ ગુડ મેન્ટલ હેલ્થ. કારણ કે ઘણીવાર આપણા સમાજમાં કે સોસાયટીમાં આપણે જોયું છે કે જ્યારે કોઈ પણ કપલ, અને તમારી પાસે પણ એવા કેસીસ આવતા હશે કે જ્યારે ફેમિલી પ્લાનિંગ કરતા હોય, ગોલ જે ફેમિલીનું જે ફોકસ છે એમની ઉપર જ રહેતો, ને દે આર આસ્કિંગ એવરી ટાઈમ. સો પેશન્ટ અને જે કપલ ને એના કારણે, અને ખાસ કરીને ફિમેલ પેશન્ટ, દે મસ્ટ બી ફીલ ધ સ્ટ્રેસ કે અમારે શું આન્સર આપવાનું. સો એવરી ટાઈમ, સો એમાં લાઈક વોટ ઇઝ યોર એડવાઇસ કે કઈ રીતે એમને ટેકલ કરવું જોઈએ એઝ અ કપલ ઓર એઝ અ ફેમિલી મેમ્બર્સ? ઇટ ઇઝ અ બોથ લાઈક ઇક્વલ જે વાઇસ વર્સા રિસ્પોન્સિબિલિટીઝ છે. વી જનરલી રેકમેન્ડ કે જ્યારે કન્સલ્ટેશન કરાય માટે આવે ત્યારે ફેમિલી સાથે આવે સ્પેશિયલી. કેમ કે આ એક બહુ પેશન્ટની વસ્તુ છે. પ્રેગ્નન્સી રહેવું એ નેચરલ પ્રોસેસ છે, અને એનો જે એવરી મંથ પ્રેગ્નન્સી રહેવાનો જે રેટ છે ઓનલી 10% જ હોય. નેચરલ સાયકલમાં કન્સીવ થવાના ચાન્સીસ ઓનલી 10%. કેમ કે ફિમેલ ની સાયકલ ની અંદર એક જ વાર ઓવ્યુલેશન છે, ધેટ એક લાઈફ ફોર ફ્યુ અવર્સ, મતલબ 1 or 2 days ઓનલી ઇન ધ બોડી. એટલે એ સમજવું બહુ જરૂરી છે કે પ્રેગ્નન્સી એવું નથી કે આ બહુ કોમન જોવા મળે છે. કપલ પ્લાન 3 months, તો અમે 3 months થઈ ગયા નથી, પણ ધીસ ઇઝ નોટ અ ગોલ ટુ અચીવ. ધીસ ઇઝ ટુ કીપ પેશન્સ એન્ડ ટ્રાઈંગ. ઇફ યુ આર ટ્રાઈંગ સિન્સ 1 year એન્ડ ઇફ યુ આર નોટ કન્સિવિંગ, ડેફિનેટલી યુ શુડ કન્સલ્ટ ડોક્ટર. ઓર ઇફ યુર એજ ઇઝ અબોવ 35, યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. કે તમને બીજા કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ હોય, ધેન યુ શુડ ટેક સ્ટાર્ટ ટ્રીટમેન્ટ. પણ પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ વખતે બિલકુલ સ્ટ્રેસ ફ્રી અને પેશન્સ રાખવાની બહુ જરૂર હોય છે. ફેમિલી સપોર્ટ અને જે પોઝિટિવિટી તમારે રાખવાની બહુ જરૂર છે. બીજી વસ્તુ કે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય છે, તો કપલને ઓલરેડી જે હેવ 1 kid, પણ જ્યારે સેકન્ડ કિડ ક્યારે કરવું અને સેકન્ડ કિડનું પ્લાનિંગ ક્યારે કરવું, કેટલી સ્પેસ રાખવી, તો એ પ્લાનિંગ પણ એમના માટે ઘણી વાર કન્ફ્યુઝન વાળું હોય છે. ઇવન દે આર નોટ શ્યોર કે મારે સેકન્ડ બેબી પ્લાન કરવું અથવા પ્રેગ્નન્સી રહી જતી હોય છે, તો લાઈક દે આર કન્ફ્યુઝ કે વી શુડ કેરી ઓર નોટ. તો એના માટે તમારું શું કહેવું છે ડોક્ટર? મારું એવું માનવું છે કે જ્યારે ફર્સ્ટ ડિલિવરી થાય છે ત્યારે જ અમે કોન્ટ્રાસેપ્શન માટે સમજાવતા હોય છે, જેથી કરીને અનઇન્ટેન્ડેડ અનવોન્ટેડ પ્રેગ્નન્સી ફર્સ્ટ પ્રેગ્નન્સી પછી રહી ના જાય, જેથી કરીને બે બાળક વચ્ચે તમે સ્પેસ જે તમે ઈચ્છા કરો એટલો રાખી શકો. બાય સાયન્સ સિઝેરિયન હોય તો 1 or 1.5 year ગેપ ઇઝ ઓકે, અને નોર્મલ ડિલિવરી હોય તો પણ 1 year ગેપ ઇઝ ઓકે. બાકી પર્સનલ ચોઈસ રહે છે કપલની કે વેન ધે વોન્ટ ટુ પ્લાન અકોર્ડિંગ ટુ ધેર ફેમિલી એન્વાયરમેન્ટ, પણ ધે કેન પ્લાન આફ્ટર 2 years ઓફ ફર્સ્ટ બેબી. યસ, ઓકે. એન્ડ યસ, એઝ વી ઓલ નો કે પેન્ડેમિક અને કોવિડ એરા ચાલે છે, તો સ્પેશિયલી કોવિડ એરામાં જે પણ પ્રેગ્નન્સી પ્લાનિંગમાં કોઈ સ્પેશિયલ કેર તમે કોઈ કપલ ને સજેસ્ટ કરશો કે શું કંઈ એક્સ્ટ્રા ધ્યાન રાખવાનું હોય છે? યસ, હવે અત્યારે બહુ જ કોમનલી ક્વેશ્ચન થાય છે કપલ્સને કે પેશન્ટને કે અમે પ્લાન કરીશ તો બેબીને તો નહીં થઈ જાય. પણ ફોર્ચ્યુનેટલી અત્યાર સુધી એક પણ એવો કેસ નોટ નથી થયો કે મધરમાંથી બેબીને ટ્રાન્સમિટ થતું હોય. એટલે સપોઝ કોઈ કન્સીવ કરે છે આ પીરિયડમાં, અને મધરને ડ્યુરિંગ કન્સીવ કર્યાના 1-2 મહિનાની અંદર કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોવિડ પોઝિટિવ આવે છે, તો એનું ટ્રાન્સમિશન બેબીને નથી થતું. સો દેટ ઇઝ અ ગુડ પોઈન્ટ. અને બીજી વસ્તુ કે પ્રેગ્નન્સીમાં એ પણ જોવા મળે છે કે બહુ સિરિયસ કોમ્પ્લિકેશન્સ પણ નથી થતા વિથ ધ કોવિડ. પણ ડેફિનેટલી અત્યારે જે સરકારના નોર્મ્સ છે, જે આપણને ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ આપે છે, એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક પહેરીને, અને એ બહાર નીકળીએ ત્યારે ફોલો કરવું ખૂબ જરૂરી છે. ઓકે, ઓર તમારો કોઈ મેસેજ ફોર ધ વ્યુઅર્સને, સ્પેશિયલી ધોઝ હુ આર પ્લાનિંગ ફોર ધ પ્રેગ્નન્સી? યસ, કે પ્રેગ્નન્સી એ નેચરલ પ્રોસેસ છે, પણ ડેફિનેટલી યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર બિફોર પ્લાન, બિફોર 3 or 6 months બિફોર યુ પ્લાન પ્રેગ્નન્સી. કેમ કે એ એક ફિમેલની બોડીની ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ફાઉન્ડેશન કરવું, જેથી કરીને નેક્સ્ટ જે જનરેશન તમે લઈ રહ્યા છો એની હોલ લાઈફની હેલ્થ એના મધરની હેલ્થ ઉપરથી ડિપેન્ડ કરે છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી એનું જે ન્યુટ્રિશન લેવલ છે, એનું જે ફિઝિકલ કન્ડિશન છે, સાયકોલોજિકલ કન્ડિશન છે, ધેટ ઇમ્પેક્ટ અ લોટ. And that care starts from before pregnancy. આપણે અહીંયા જનરલી સ્કલ્ચર એવું છે કે પ્રેગ્નન્સી રહ્યા પછી એક્સ્ટ્રા કેર કરીએ છે, પણ એક્ચ્યુઅલી કેર સ્ટાર્ટ્સ બિફોર પ્રેગ્નન્સી વેન યુ પ્લાન પ્રેગ્નન્સી. થેન્ક યુ વેરી મચ ડોક્ટર ટુ કનેક્ટિંગ વિથ અસ એન્ડ ગિવિંગ અ સુપર્બ એન્ડ શેરિંગ અ સુપર્બ નોલેજ વિથ ધ વ્યુઅર્સ, સ્પેશિયલી ધોઝ કપલ હુ આર પ્લાનિંગ ફોર ધ પ્રેગ્નન્સી ઇન ધ નિયરેસ્ટ ફ્યુચર. એન્ડ આઈ ડેફિનેટલી આઈ મસ્ટ સે ઇટ વિલ હેલ્પ અ લોટ.
थैंक यू वेरी मच व्यूअर्स टू कनेक्टिंग विथ अस एंड जे प्रमाणे डॉक्टरे कीधु प्लान योर प्रेग्नेंसी वेल એટલે આપણે કહીએ છીએ કે પ્લાનિંગ યોર પ્રેગ્નન્સી એટલે ડુ નોટ પ્લાન લાઈક રેન્ડમ પ્રેગ્નન્સી સો પ્લાન યોર પ્રેગ્નન્સી ટેક કેર ઓફ યોર સેલ્ફ અને હેલ્ધી પ્રેગ્નન્સી પ્લાન કરશો તો બેબી પણ હેલ્ધી આવશે એન્ડ વી કેન અવોઇડ ધ કોમ્પ્લિકેશન્સ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી એન્ડ યસ ઇન ધીસ પેન્ડેમિક એરા એન્ડ ઇન ધીસ કોવિડ સિચ્યુએશન્સ ડુ નોટ બી પેનિક પ્લાન યોર પ્રેગ્નન્સી એન્ડ પ્રેગ્નન્સી ઇટ ઇઝ અ બ્યુટિફુલ જર્ની સો ઇટ ઇઝ નોટ અ લાઈક એની લાઈક ઇટ્સ નોટ અ ડિઝીઝ સો ડુ નોટ ટેક ઇટ એઝ અ એની સિરિયસ થિંગ So enjoy your pregnancy with motherhood. Thank you very much. Stay fit, stay healthy, and stay blessed. Thank you very much.